અકબરે કીધું કે કેવા છક ભરવાડ છે, હું કરે ઘેટા બકરા તારું? કે મારો પ્રશ્ન છે કે ઈશ્વર શું કરી શકે, કે શિક્ષક તરીકે પૂછો છો કે વિદ્યાર્થી તરીકે? કે ભાઈ હું વિદ્યાર્થી તરીકે પૂછું, જાણવા માટે થઈને પૂછું કે તો તમારું મારું સ્થાન એક સરખું નથી? કેમ? કે જ્ઞાન દેનારો હંમેશા માટે અધર બેઠો હોવો જોઈએ, જ્ઞાન લેનારો હંમેશા માટે નીચો બેઠો હોવો જોઈએ. કાલે અમારે બીરબર આ ચર્ચા થઈ હતી, મારા વાત હતી તો કચેરી હોય એમાં ચર્ચા થતી હોય. જામ સાહેબની કચેરીમાં અમારે છતરાવાનો એક ચારણ બાઘો બાપો, અને એ આવી કંઈક દાતારીની, આવી કંઈક સુરવીરતાની, આવી કંઈક ખુમારીની વાતો કરતા હતા. ને જ્યારે જામ સાહેબે કીધું, કવિરાજ બધી સદયુગની વાતો છે, અટાણે હળાળ કરજો પલોઠીવાડીને બેસી ગયો, હવે આ વાતો કોઈ કાયમ આવે નહીં. એ કીધું મારા જ રાફડા સોના ન હોય, ધરતી વાંધણી ન હોય, કોઈ ટીંબો ઉજળ ન હોય, વહત્યાને ટીંબો હોય ને સુરો અને સતી હોય, સુરો અને સતી ન હોય તો ટીંબો ઉજળ થઈ જાય, ઉજળ થઈ જાય અને ઉજળ થઈ જાય. પણ કવિરાજ બધું ન હોય, ઘણી બધી ચર્ચા કરી જામ સાહેબે. અને એમાં જામ સાહેબે કીધું કે તમને તમારી વાણી ઉપર એટલો બધો વિશ્વાસ હોય, તમને હજી એમ હોય કે ધરતી વાંધણી નથી અને હજી માગી મળે તો કોઈ માથું દેવું ગોતી આવી ગયો. આ સમયમાં કોઈ માથું દે એવો ગોતી આવી ગયો કે બાપુ ત્રણ દિન મુદત દો, કે જાઓ ત્રણ દિન મુદત છે, ત્રણ દિનની માલિક પર માથું દે એવા માણાને લઈ અને મારી પાસે હાજર થાવ, અને સીધે જો ચારણ જામનગરથી ભાગ્યો ખંભાળિયાની બાજુમાં વિંજલપર ગામ, અને વિંજલપર ગામની માલિક રામ ગાગિયાને ઘીરે આવી અને ઉભો રહ્યો. એના જજમાનો હતા, અમારા લીલા પરિવારના જજમાનો ગાગિયા દાયરો, જેમ મારા જજમાનો બારળ, રામ, હોલંકી અને બાકુ, આ ચાર મારા જજમાનો છે. અમારા લીલા પરિવારના જજમાનો ગાગિયા અને ગરેજા મેર આવીને ઉભો રહ્યો. રાતનો સમય, વાડું પાણી હાલે, બે જણા વાડું કરે, અને એમાં આવીને કીધું મામા જે માતાજી કે આ બાઘા બાપા આવો 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 કવિરાજ આવો બધા હવે બરાબર આવતા રહ્યો, વાડું કરવા આવતા રહ્યો. કે ના એમ વાડું કરવા ન આવું, વચન દે તો વાડું કરવા બે હું. કે પણ હવે ગજા પ્રમાણેનું કંઈક માગજો બાપા, આભના તારા લેવી દેવાની વાત કરશો તો કારા માથાનો માણા હશો, મારાથી ન થઈ શકે, ગજા પ્રમાણનું કહી દો. કે ગજા પ્રમાણનું જ માગે કે તો બોલો. એ કે જામ સાહેબ આ રીતે વાત થતી હતી, વાત કરતા કરતા હોઠ બંધાઈ ગઈ અને હોઠની વર્તમાન વર્તમાન નીકળી ગયો અને માથું જોઈને છે કે એ તો મારા પૈનની વાત છે, મારે ક્યાં ક્યાંક માગવા જવું પડે એમ છે, મારે દેવું છે, હવાળું કરો બેસી જાઓ. કોઠા વિહોત્રીથી નામ મારામાં ચુકાઈ ગયું છે, ગોજીયો મહેમાન એના બધા વ્યવહારો રામ બાપા ગાગિયાના બધા સામોઈ રહ્યા રે, અને કોઠા વિત્રોની અરે વ્યવહાર એ મહેમાન થયેલા. અને સવારે જ્યારે રામ ગાગીઓ તૈયાર થયા ત્યારે મહેમાન કોઠા વિત્રોથી આવેલા, એ ગોજીયા અટકના હતા આવેલા, એણે કીધું જાહી ભેળા પણ માથું હું દે, જાહી ભેળા પણ માથું હું દે. પણ કે ના મારું માગ્યું છે, કે માગ્યું ભલે તમારું હોય, પણ જામ સાહેબને ખબર પડે ને કે માથાના દેવા તૈયાર થાય એને ઘેરે મહેમાને કેવા આવે, એને ખબર પડી જાય ને કે એને ઘેરે મહેમાન આવે એ કેવા આવે. અને બે તૈયાર થઈને જામનગરની કચેરીની માલિકો આવ્યા અને ભગા બાપાએ કીધું તો જામ સાહેબને, સાહેબ એક નહીં આ બે, જેનું જોઈને માથું ઉતારી દીધો. અમારા યજમાન છે, આ એનો મહેમાન છે, બેમાંથી જેની ઈચ્છા પડે ને, તમને જે ગમે ને એ માથું ઉતારી લો. કહે છે જામ સાહેબ સિંહાસનમાંથી બેઠા થયા, રામ ગાગિયાને બધ ભરીને કીધું તું કે મારે માથું નહોતું જોતું, માથાના દેનારો જોવો તો આવા તમારા તેવા સુરીરો મારી વસ્તીમાં રહીએ છે, ત્યાં સુધી મારો હુરી જ ન હાથ. બેના ફોટા મારા કોમ્પ્યુટરની માલિક પીડ્યા છે, આ કઈ આને કઈ પાંચ છ વર્ષ નથી થયા, હા હમણાંની વાત છે, હો વર્ષની માલિકોની વાત છે. બેના ફોટા મારા કોમ્પ્યુટરમાં પીડ્યા છે, હા, કારણ કે મારું સાસરું થાય, જે માથું માગવા આવ્યા હતા ને એ મારું સાસરું થાય, એટલે એને ઘેરેથી હું ફોટા લઈ આવ્યો છું, મારા કોમ્પ્યુટરની માલિકો પીડ્યા છે. આ કાલે હવાની વાત છે, કચેરીમાં આવી વાતો થતી જ હોય. એટલે અકબરે કીધું અમારે બિરબલની અરે આ ચર્ચા થઈ છે, અને ચર્ચા થઈ છે તો આ ચર્ચામાં મારે પૂછવાનો એટલો પ્રશ્ન છે
કે ઈશ્વર શું કરી શકે. એટલે ભરવાડના છોકરાએ કીધું, બાપુ ચર્ચા તો થતી હોય પણ જ્ઞાન તમારે જોતું હોય ને તો આસન બદલાવવું પડશે. દેનારો અધર બેઠો હોવો જોઈએ, લેનારો નીચે બેઠો હોવો જોઈએ. મંજૂર છે કે આ કે ઉતરો હેઠા. એ અકબર ધરતી ઉપર બેઠા, ભરવાડનો છોકરો સિંહાસન ઉપર બેઠો. અને પછી પછી હું હતો આપનો પ્રશ્ન, કે મારો એ પ્રશ્ન હતો કે ઈશ્વર શું કરી શકે, કે બસ હા આ શક્તિ કરી શકે. ઘડીના છઠ્ઠા ભાગમાં હિન્દુસ્તાનના સિંહાસન ધરતીમાં બેહાડી દે અને એક ઘેટા બકરા તારવાવાળા હિન્દુસ્તાનના સિંહાસન માંથી બેહાડી દે. આ તાકાત, આ ઉર્જા, હા આને કર્યું છે ભાઈ. કડી કૌ યાદ આવી જાય ક્યાં કે કિસ્મત ના કાયદા ફર્યા નથી કે ફરશે નહીં નગબાઈ નો રે હરાપે માંડલી કરે જો નગબાઈ નો રે હરાપે માંડલી કરે જો લેતો જુનાળાનો રાજીઓ. હા ભાઈને બગાડાની બજારમાં રખડતો કરી દીધો. શું તાકાત શક્તિ ની કે ગંગા જડિયા ગરવાપતિ એ તને વાતું ઘટે નહીં પણિયા માહિણી નજરું અજમાવતર માથે નો હોય માંડલી પણ ગળશે ગળશે તો પાંગા પણ તિલક પડશે નહીં બવળા ફરશે બાજ એ તારી માટી ભરખવા લાખો ખમતારા લેતો જૂનાળાનો રાજ્યો ઘણી ખમા ઘણી ખમા રાધાધીરાજ મહારાજ જુનાગઢ મહારાજ એને બોલે રખડે લાખો ખમકારા લેતો જુનાળાનો રાજ્યો લાખો માંડલી કરે જો
दादा हैरान थी के पर से नहीं ना तो भाई मोरे हरापे मांडली करे तो पण मानी जा मई पालना जट दुनाड़े जा आई मगने चोखा आई मांडली जब जरूखा अटारियों गंगाए नानारो मांडली करे ठो 360 कावड़ हलती हरिद्वार से जूनागढ़ एक गाम से बीजे गाम पहुंचाड़ी दिए बीजे गाम से तीजे गाम पहुंचाड़ी दिए तीजे गाम से चौथे गाम पहुंचाड़ी दिए एक सूर्यनारायण उगेल एक कावड़ जूनागढ़ पहुंची जाए गंगाए नानारो मांडली करे ठोप में गंगाए नानारो मांडली करे तनु यन नलह जी भे नाम अवे गढ़पात गामो गाम तो माखन उघरावे मुनिया वाली मात ना गल रान बहु हम जावियो नहीं मानता जो तनान जग पात लई पलटा હિમાળો ગડવા જાય છે અને આ નાગબાઈ નું ગડું હાતળી નદીના પટમાં પહોંચ્યું છે. એ ભાઈ બગસરાની બજારમાંથી ગડગડતી દોટ મૂકી લોખંડના પાટાવાળા પૈડા માથે માથું પછાડી
લોહી છાટીને એટલું કીધું કે હે ભગવતી, 999 પાદરના ધણીને બગહરાની બજારમાં બેહતો કરી દીધો, હવે તમારી માથે કઈક અનુગ્રહ, હવે તમારી માથે કઈક અનુગ્રહ કર. યુવાન મિત્રોને ખ્યાલ ન હોય એટલે કંસુભાઈ નાગભાઈ આગમવાણી બોલ્યા હતા, ક્યારે સત્ય થઈ. આ છોકરા થોડીક વાર પાછો વાળી દીધો, થોડીક વાર માં મારી માથે હવે તો કઈક દયા કર. હું જુનાગઢ નો ધણી બગહરાની બજારમાં બેઠો અને તે દે નાગભાઈ કીધું તો માંડી ટીલું જે જૂના તણું અને મેળું ને મોદળ રા અદ બગહરે બીઠા એ તો માંડલ હૈશે માંડળી ટીલું જે જૂના તણું અને મેલું નું મોદળ રા પણ અદ બગહરે બીઠા એ તો માંડલ હૈશે માંડળી તારા નસીબમાં બગસરાની બજારમાં બેહવાનું માંડ્યું હશે માંડળીક અને મારા નસીબમાં એ દીકરાને ભરખી જવાનું માંડ્યું હશે માંડળીક નકર હું ના કઈ નકલંગ કલાસો વિકલા કરણી હું ના કઈ નકલંગ ધરાય અંબર પર ધરણી હું ના કઈ નકલંગ ગાઢસો ભાજણ ગાળે હું ના કઈ નકલંગ ભૂમિ આકાશ પાતાળે હું નાગભાઈ હર જોગરી મારું ધ્યાન જોગન ધરી પણ માંડળીક તું માંડો નહીં હું દેવ મટી અને ડાકણી ઠરી હું નાગભાઈ હર જોગરી મારું ધ્યાન જોગંધર ધરી 33 કોટી દેવતાઓ મારી આરાધના કરે એ હું નાગભાઈ પણ માંડળીક તું માઈનો નહીં. મેં તને બહુ સમજાયો બાપ, બહુ સમજાયો. માંડળીક તું માઈનો નહીં હું દેવ મટી અને ડાકણી ઠરી. અને તેથી માંડળીકે કીધું તું માં હું મારા કરેલા ભોગવી લઈ પણ મારા એકના પાપે મારી 999 પાદરની હિન્દુ પ્રજા ઉપર વિધર્મી રાજ આવ્યા છે એની માથે તો કઈક અનુગ્રહ કરે. મારા વાંકે મારી પ્રજા પીડાય, મારી પ્રજાનો શું વાંક, એની માથે તો કઈક દયા કરે, એની માથે દયા કરે. હાતાલી નદીના પદમાં આ નાગભાઈ બોલ્યા હતા, જાઉં તને વચન દઉં છું કે સંવત 1996 અને થર જૂનો થાપું હું નાગભાઈ હરજોગની પછી હિન્દવાણો હથો થાપું. સંવત 1996 અને થર જૂનો થાપું 1997 અને માથે 6 વર્ષ આ નાગભાઈ બોલ્યા હતા. એ 1997 માં 3 વર્ષ નાખો એટલે 2000 ની સાલ થાય. વાહે વિદ્યા 3 6 બે ભાગ કરો. 1997 માં 6 વર્ષ નાખો એટલે 2003 ની સાલ થાય. એ 2003 ની સાલ દિવાળીની રાત પડીવાનું હવાર, 2003 ની સાલનો પહેલો દિવસ દિવાળીની રાત પડીવાનું હવાર એ જૂનાગઢ છોડી નવાબ નીકળી ગયા હતા અને ત્રિરંગી ઝંડો સામરસા ગાંધી ઉપરકોટીમાંથી લહેરાવ્યો હતો. અમારે 15 ઓગસ્ટે આઝાદ નહોતા થયા. 15 ઓગસ્ટે જૂનાગઢમાં ધારપટ હતો, ક્યાંય ત્રિરંગો નહોતો ફેરકો. બે જ જગ્યાએ ત્રિરંગી ફેરકો હતો, એક પોસ્ટ ઓફિસ અને એક રેલવે સ્ટેશન. કારણ કે પોસ્ટ અને રેલવે આ બે કેન્દ્ર સરકાર હસ્તક હતા એટલે ત્રિરંગી ઝંડો બે જગ્યાએ ફેરકો હતો, બાકી ફેરકો નહોતો. અમારે બે લડાઈ લડવી પડી, આરજી હુકમત કરવી પડી, કુતિયાનું ભંગાણું, બાટું બધા છોડ્યું, વિજયદાસી મંત ને રામો મોઢો સમરસા ગાંધી લાભુબેન, બે લડાઈ લડવી પડે છે. પણ આ નાગભાઈ ના વતન હતા કે સંવત 1996 અને થર જૂનો થાપું હું નાગભાઈ હરજોગની પછી હિંદવાણો હતો એ થાપું એ શક્તિ. એ બધા નાગભાઈ કયો, કામભાઈ કયો, પીછળ કયો, મૂળ સ્વરૂપ તો એના 3 મહાલક્ષ્મી મહા સરસ્વતી મહાકાલી 3 સ્વરૂપ. પછી જયંતિ મંગલાકાલી ભદ્રકાલી કપાલી દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સોધા કયો, શૈલપુત્રી કયો, બ્રહ્મચારની કયો, કુષ્મંડા કયો, તંત્ર ઘંટા કયો, કાત્યાની કયો, કાલરાત્રી કયો, મહાગૌરી કયો, સિદ્ધિદાત્રી કયો, કે ભેડિયાળી હાનું ઓહણો લાંબા નહીં હોય, પીછળ હોયા નહીં હોય. આમાં યુવાનો બેઠા એટલે કહું, મને ડિસ્કવરી ઉપર બતાવે છે, રાજસ્થાન ક્યારેક જાઓ તો જોઈજો દેશનો આ કરણીજીનું મંદિર, એટલો ઉંદર કે તમારે આમ પગ ઘડીને હાલવું પડે. ડિસ્કવરી ઉપર બતાવે છે એ ઉંદરના હેઠે પ્રસાદી, ઉંદરના માટે દૂધ અને એ દૂધમાંથી માણા ચરિણામૃત લઈએ, એ ઉંદરની હેઠે પ્રસાદી થાય. આ સાયન્સે હાથ ધોઈને ખાય છે, ડિસ્કવરીવાળા ચોખ્ખું બોલે છે કે ઉંદરનું હેઠું ખાવાથી એટલા એટલા પ્રકારના રોગ થાય. પણ આની પ્રસાદી લેનારાને આજની ઘડી સુધી કદી કોઈ રોગ થયો હોય કે કોઈ મરકી આવ્યો હોય એવું નથી નોંધ્યું. ને વિજ્ઞાન ટૂંકું પડે સાહેબ, સાયન્સ ટૂંકું પડે. હા, 125 વર્ષ પૂરા જો કોઈ જીવાવો હોય તો એક ભગવાન શ્રી કૃષ્ણ જે 125 વર્ષની પૂરી આયુષ્ય જીવાતા અને એક અમારા કરણીજી દેશનો જે 125 વર્ષની પૂરી આયુષ્ય જીવાતા. જોધપુર અને બિકાનેર બે નો પાયો આ કરણીજીના હસ્તક નખાણો, પેલા જોધપુરનો નખાણો અને પછી બીકો મોટો થયો પછી બિકાને મોટો કરીને બિકાનેરની ગાદી દીધી અને બિકાનેરનો પાયો આ કરણીજીને હસ્તક નખાણો.